થોડો આથો ત્યાં રહેલી વસ્તુઓમાં ફ્યુલ ઉમેરે છે. થોડો આથો આંતરડાના સૂક્ષ્મજીવોને વધારશે. જો તમે અમુક હદથી વધુ આથો લાવો તો તેના પોતાના સૂક્ષ્મજીવો બનાવે છે, તમારા સૂક્ષ્મજીવોને સપોર્ટ નથી કરતા. હું જાણું છું પશ્ચિમમાં આ વાત કહેવી ખતરનાક છે. ખાવા માટે આ બધી વસ્તુઓ સૌથી ભયંકર છે. વ્યક્તિની બોધની ક્ષમતા પર આથાવાળા ખોરાકની શું અસર થાય છે? શું તે એવું કંઈક છે જે આપણે અમુક કિસ્સાઓમાં ટાળવું જોઈએ? તાજેતરના અભ્યાસમાં આવ્યું છે કે વાસ્તવમાં જે લોકો જુદા જુદા આથેલા ખોરાક ખાય છે તેમની સરખામણી જે ફાઇબરવાળો ખોરાક વધુ ખાય છે તેમની સાથે કરી, અને જુદો જુદો આથાવાળો ખોરાક ખાનારા લોકોની આંતરડાની ઇકોસિસ્ટમ વધારે સારી હતી અને બળતરા દેખાડતા આંકડા નાના હતા. હું બધાને ભલામણ કરીશ કે મોટાભાગે આહારમાં આથાવાળા ખોરાકનો સમાવેશ કરવો એ શાકાહારી આહાર ખાવા જેટલું જ મહત્વનું છે. જુઓ, કોઈ પણ પ્રાણી આધારિત આથો, જ્યારે હું કહું છું પ્રાણી આધારિત આથો, તો એવી સંસ્કૃતિઓ છે જ્યાં માંસને આથો આપવામાં આવે છે. ખરેખર સડાને સારો ખોરાક માનવામાં આવે છે. દુનિયાના એવા ભાગો છે જ્યાં તેને આ રીતે ખવાય છે. તેને ખાવાની આ સૌથી ખરાબ રીત છે, પણ તે સંસ્કૃતિઓમાં તે સારો ખોરાક બની ગયો, કેમ કે આ સંસ્કૃતિઓ ત્યાં હતી જ્યાં ખૂબ જ ઠંડી હતી અથવા વર્ષનો મોટા ભાગનો સમય બાકીની દુનિયાથી અલગ રહેતી હતી. જો તેઓએ કંઈ ખાવું હોય તો તેમને સડતા માંસને ખાતા અને તેનો આનંદ લેતા શીખવું પડ્યું, નહીં તો તે દિવસોમાં તેઓ કદાચ મરી ગયા હોત. એ જ રીતે હું જાણું છું કે પશ્ચિમમાં આ વાત કહેવી ખતરનાક છે. ચીઝ જે પણ તે પ્રકારના કારણોમાંથી છે, જ્યારે શિયાળો આવતો ત્યારે લોકો પાસે તેમની કેલરી જાળવવા માટે ખાવા માટે કંઈ નહોતું, ત્યારે એકમાત્ર રસ્તો ચીઝ હતો. જો તમે મને પૂછો તો, જો તમે બોધ વિશે વિચારી રહ્યા હોવ તો આ બધી વસ્તુઓ ખાવા માટે સૌથી ખરાબ છે. જ્યારે આપણે બોધને જોઈએ ત્યારે તેને જોવાની રીત એ છે કે તમારા અનુભવમાં જે કંઈ પણ તમારા શરીરને ભારે અને નિસ્તેજ બનાવે, જેનાથી તમને એવું લાગે કે શરીર તેને પચાવવા માટે લાંબો સમય લઈ રહ્યું છે, તે તમારા બોધ માટે સારું નથી. કેમ કે શરીર એમ બનેલું છે કે જો કોઈ એક પ્રવૃત્તિ ખૂબ જ શક્તિ અને મહેનત લે તો બીજી પ્રવૃત્તિઓ ઓછી થઈ જશે, તે એટલી સીધી વાત છે. ધારો કે તમે તમારા ફોનમાં ઘણા બધા વિડીયો જોઈ રહ્યા છો, પછી જ્યારે કોલ કરવાનો વારો આવે ત્યારે પાવર ન હોય, બેટરી પૂરી થઈ ગઈ હોય, તો એવું છે. તમે એક સ્તર પર તેનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છો તો બીજા સ્તરે તે નીચે જાય છે. તેથી પાચન પ્રક્રિયાને જાળવવા, તે એક જીવન ટકાવવાની પ્રક્રિયા હોવાથી તેને જ્યાં હોવી જોઈએ ત્યાં રાખવી, ન વધુ કે ન ઓછી, તે મહત્વનું છે. થોડો આથો ગુણાંક કરશે, આંતરડાના સૂક્ષ્મજીવોને ઘણી રીતે વધારશે. તો જ્યારે આથાવાળા ખોરાકની વાત આવે છે તો તે તમારા નિયંત્રણમાં હોવું જોઈએ. દાખલા તરીકે દક્ષિણ ભારતમાં એક આથાવાળી વસ્તુ જે દરરોજ નાસ્તામાં ખાવામાં આવે છે તે છે ઇડલી ઢોસા. જો તમે બેંગ્લોરની ઉત્તરે જશો તો અમે તેને અડીશું પણ નહીં, હું તો નહીં જ, કેમ કે ત્યાં ઇડલી ગોલ્ફના દડા જેવી હોય છે. દક્ષિણમાં ઇડલી ફૂલ જેવી લાગે છે, ઉત્તર તરફ જતા તે ગોલ્ફનો દડો બની જાય છે, તમે રમી શકો છો. અને તેઓ આથો કેમ લાવો તે નથી જાણતા, હંમેશા વધારે આથો લાવી દે છે. તો દક્ષિણમાં ત્યાં પણ તે મુશ્કેલ બની રહ્યું છે, નહીતર ઘરની દરેક સ્ત્રીને ખબર રહેતી તે હંમેશા ટચલી આંગળીથી આમ કરશે, તે તેને આ રીતે અડશે, ના આ ન ખવાય, તેઓ બસ જાણી જતા. અથવા તો જો તમે બહુ સંવેદનશીલ ન હોવ અને સૂંઘીને ખબર પડે કે આ હદ બહાર અથાઈ ગયું છે અને આનાથી વધારે અથેલું ન ખાવું જોઈએ, તો આ પ્રકારની વધુ આથાવાળી વસ્તુ અમે હંમેશા ખીલતા છોડને આપી દઈએ છીએ, કેમ કે જ્યારે તમને આવી આથાવાળી વસ્તુ મળે ત્યારે તેઓ વધુ સારી રીતે ફૂલો આપે છે. પણ એકવાર ખ્યાલ આવે કે આથો વધુ થઈ ગયો છે તો અમે તેને નહીં ખાઈએ. પછીની વસ્તુ છે દહીં, જેને તમે યોગર્ટ કહો છો. તેમાં બસ એક રાત પૂરતો આથો લાવવામાં આવે છે, તે હજુ પણ મીઠું આવવું જોઈએ. જો તે ખાટું થઈ રહ્યું હોય, થોડું ખાટું ઠીક છે, પણ તેને પાર કરે તો અમે તેને નહીં ખાઈએ, કેમ કે જો તમે તેમાં ચોક્કસ હદથી વધુ આથો લાવો છો તો તે તેના પોતાના સૂક્ષ્મજીવો બનાવે છે, તમારા સૂક્ષ્મજીવોને સપોર્ટ નહીં કરે. થોડો આથો ત્યાં રહેલી વસ્તુઓમાં ફ્યુલ ઉમેરે છે. તમારું પેટ કે તમારી એલિમેન્ટરી કેનાલ પણ એક આથો લાવવાની પ્રક્રિયા છે.
પણ તે એક ચોક્કસ પ્રકારની છે. આથાની પ્રક્રિયા એક કલ્ચર છે. શું તે સાચો શબ્દ છે? તે કલ્ચર છે, તે અમુક પ્રકારનું કલ્ચર છે. તો જો તમે તેને તમારા માટે ફાયદાકારક હોય તે રીતે કલ્ચર કરવા માંગતા હો, નહીં કે કોઈ પણ રીતે, તમારું પેટ જો બિયરની ફેક્ટરી જેવું લાગે તો તેનો શું મતલબ? તમે બોધની વાત કરો છો. જો તમે બોધની વાત કરતા હોવ તો તમારા પેટે વધુને વધુ સતર્ક અને તીક્ષ્ણ બનવાના સંકેતો મોકલવા જોઈએ. જો તે તમને આવા બનાવે છે તો પછી બોધ ક્યાં છે? તો એક વાત એ છે કે કોઈ પણ માંસાહારી ખોરાક જેને આથો લાવેલો હોય તો સામાન્ય રીતે અમે તે નથી ખાતા. જો તમારે ખાવું જ હોય તો થોડું દહીં, પણ તે બસ એક રાત માટે આથો લાવેલું હોવું જોઈએ, બસ 6 થી 8 કલાક. જો ઉનાળો હોય તો બસ 4 થી 5 કલાક. એ રીતે અમે ખૂબ જ કાળજીપૂર્વક આથો લાવીએ છીએ. જો લોકો ઉનાળામાં બપોરે 1 વાગે જમવા માંગતા હોય તો તેઓ સવારે 8 કે 9 વાગે તેને આથો આપશે, કેમ કે હવામાન ગરમ છે. જો ઠંડી ઋતુ હોય તો તેઓ રાત્રે સૂતા પહેલાં જ તેને આથો આપશે, જેથી બીજા દિવસે સવારે તે તૈયાર થઈ જાય. અને આ આથાવાળી વસ્તુ તમે તેની સાથે શું કરો છો? આજકાલ આ બધું જતું રહ્યું છે અને મારા ટેબલની આસપાસના લોકોમાં હું હંમેશા તેની થોડી સમજ લાવવાનો પ્રયાસ કરું છું. અમારા ઘરોમાં જો દહીં તાજું જામેલું હોય તો તમારે તેમાં ચમચો નહીં ઘૂસાવવો જોઈએ. તમારે તેને એક બાજુથી હળવાશથી લેવું પડશે. હંમેશા તેઓ અમને કહેતા તે જીવંત છે, તમારે તેને હળવેકથી લેવું જોઈએ. બસ એક બાજુથી તમે તેને લો અને તેનો ઉપયોગ કરો, કેમ કે તે જીવંત છે, તે જીવે છે. તમે બસ આ રીતે તેમાં ચમચો ઘોસીને તેને લઈ શકતા નથી. જુઓ, અમેરિકાએ હજુ ઘણું કરવાનું છે. હું સમજું છું કે તેવું એટલે થયું કેમ કે તે 200-250 વર્ષો પહેલાંની વાત છે. જ્યારે તેઓ આવ્યા ત્યારે અહીંયા એક જંગલી પ્રદેશ હતો. તેમણે જે રીતે મળ્યું તે રીતે ખાધું, ઊભા રહીને, બેસીને, ગમે તેમ. આજે પણ તેઓ તે જ કરી રહ્યા છે, જે હવે કરવાની જરૂર નથી. તેમણે શિક્ષણ, સભ્યતા, સંસ્કૃતિનું ચોક્કસ સ્તર હાંસલ કર્યું છે. હવે તે જ કરવું જોઈએ જે તમારા માટે શ્રેષ્ઠ હોય. હું તમને મારો અનુભવ કહીશ. એક દિવસ હું વોશિંગ્ટન ડીસીમાં બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ડ્રાઈવ કરતો હતો. રાજકીય ભાગમાં નહીં, બિઝનેસમાં, જ્યાં સીઈઓ અને વકીલો અને બીજા લોકો છે. મને ખબર નથી કે આ લોકો શું હતા. કદાચ સીએઓ, સીઈઓ, 35 વર્ષથી ઓછી ઉંમરના બધા યુવાનો, દેખીતી રીતે મોટી યુનિવર્સિટીમાં ભણેલા લોકો. અને તેઓના કપડાં વગેરે જોતા તેઓ ખૂબ જ સારી આર્થિક સ્થિતિમાં હતા. તેઓ બધા બહાર ઊભા હતા. આ લગભગ 12:30-1 વાગે મને લાગે છે તેમના માટે લંચનો સમય હતો. અને ત્યાં કોઈ લારી હતી, મને ખબર નથી, પણ હોટડોગ કે કૂતરાના અમુક ભાગ કે ગાયનો થોડો ભાગ તેઓ કંઈક વેચી રહ્યા હતા. બધા પુરુષો અને સ્ત્રીઓ ખૂબ જ સારા કપડાં પહેરેલા. તેઓ બધા હાથમાં ખોરાક લઈને ઊભા હતા અને આ રીતે તૂટી પડ્યા, તેમના ખોરાક પર તૂટી પડ્યા. મેં બસ આ જોયું અને મને આંખમાં આંસુ આવી ગયા. આ લોકોને શું થયું છે? તેઓ સદ્ધર લાગે છે. ઓછામાં ઓછું તેઓ જમીન પર બેસીને યોગ્ય રીતે ખાઈ શકે. ના, તેઓ આ ખોરાકને એવી રીતે ખાઈ રહ્યા છે કે જે રીતે એક જંગલી પ્રાણી પણ નહીં ખાય. આ સારું નથી. તમે કઈ રીતે ખાઓ છો તે, તમે શું ખાઓ છો તેટલું જ મહત્વનું છે, કેમ કે ખોરાક અને તમે બે અલગ વસ્તુઓ નથી. તમારું શરીર, તમે જે ખોરાક ખાઓ છો, તમે જે માટી પર ચાલો છો, તમે જે પાણી પીઓ છો અને તમે જે શ્વાસમાં લો છો તે હવા, આ તમારાથી અલગ નથી. અહીં તે જ વસ્તુઓ છે. તે બસ આપણને વ્યક્તિગત અનુભવ આપે છે. જો તમે તેની સાથે તમારા બાળકો સાથે જેટલા પ્રેમથી વર્તો છો તેમ વર્તો, ભલે ભગવાન તરીકે ના જુઓ, પણ ઓછામાં ઓછું તમારા બાળકો સાથે જેટલા પ્રેમથી વર્તો છો તેમ વર્તો, તો તે તમારા માટે અદ્ભુત વસ્તુઓ કરશે.